જય સ્વામિનારાયણ. પિથલપુરના પેલા હરજી ઠક્કર, લાદા ઠક્કર, તેજા ઠક્કર એમના માં, અને પિથલપુર રહેતા હતા. તો મહારાજમાં ઓળખાણ થઈ તો પિથલપુરમાંથી બધું મૂકીને 1,00,000 રૂપિયાની એ જમાને વેપાર ધંધો કરતા હતા હરજી ઠક્કર, લાદા ઠક્કર, હા, કપાસનો નાનો તેનો. 1,00,000 રૂપિયાની ઉઘરાણી બાકી હતી. 1,00,000 રૂપિયાની ઉઘરાણીને દિવાસળી મૂકીને નીકળી ગયા. એ જમાનાના 1,00,000 કેટલા થાય? સહજાનંદ સ્વામી માટે ગઢડા આવી ગયા. 1,00,000ની ઉઘરાણી જ કરી નહીં, કેવો જાણ્યો હશે મારા બાપની એને. તો અને રહ્યા દાદાના દરબારમાં સેવા કરતા. હરજી ઠક્કરની માં એક વાર જોઈ ગયા કે મહારાજને નવડાવવા માટે બ્રહ્મચારી પાસે નાનકડી એવી ત્રાંબાની દેગડી છે ગરમ પાણી કરવાની. તો આપણે મોટી દેગડી પડી છે તો આપણે આપીએ તો મહારાજને વધારે ગરમ પાણીથી સરખા રીતે બ્રહ્મચારી નવડાવે ને. એટલે ઘરે ત્રાંબાની દેગડી લેવા ગયા. લેવા ગયા ત્યાં તેજા ઠક્કર કે બા ક્યાં લઈ જાઓ છો, એ નાનો દીકરો એનો તેજા ઠક્કર. એટલે એમણે કીધું કે મહારાજને માટે મારે આપવી છે સ્નાન કરવા માટે. અરે પણ બા, ઘરમાં જરૂરી હોય એ દઈ દેવાની ક્યાં જરૂર છે? એટલું જ બોલ્યા અને દેગડી હાથમાંથી પડી ગઈ. ફાઈટર એમ હોવા, મહારાજની સેવા માંડો આવે છે. જા, આજથી તારું મોઢું જોઈ બીજી, તારું મોઢું. જને તાય આખી જિંદગી તેજા ઠક્કરનું મોઢું ના જોયું. ગાળીઓ છૂટે આમ છૂટે, જોત ખરા. આજે તો ધકેલીને વૃદ્ધાશ્રમમાં નાખ્યા હોય ને દીકરાના લગ્ન હોય, કાગળ પત્રિકા કાંઈ નખી લખ્યું ન હોય ને તોય ડોસો ડોસી લાકડી ઠક ઠક કરતા આવે લગ્નમાં. અને ઓલા માંડમાં ભાળી જાય તો દોડીને દોટમાં મારીને કાઢી આવે, તોય પાછા છેડે દિવાલને છેડે બે જાય. આવી રીતે એને ભજન કર્યું. પછી તેજા ઠક્કર તો બિચારા કંટાળી ગયા, પાછા પિથલપુર જતા રહ્યા. પણ ડોશીએ આખી જિંદગી મોઢું જોયું નહીં. એ ભાઈ, ધડો લેવા જેવો છો, ધોળાવાળ થઈ ગયા હોય ને વૃત્તિ, આ અમથા ગળા નથી તાણતા. સંસાર હકેલી સહજાનંદ સ્વામીનો ભજન કરી લેવાની જરૂર છે. મૂઢ થઈને ખાલી સાંભળવાની વાત નથી, હવે વિચારવું જોઈએ. આ કોના માટે કથા છે? અમારા તમારા બેના માટે છે. ખાલી એમ સાંભળી રાખો ને પછી લોચા વેળે રાખો, એનો એ દીકરો ને એનો એ પરિવાર ને એનો એ બધું લબાચા ને એનો એ બધા, એના એ આશીર્વાદ છૂટવું જ નહીં. અને રૂપિયા નોટું હંકેલી હંકેલી મૂકી રાખ. હરિઓમ તત્સત. આ ગાળિયા છૂટતા કોના પ્રતાપે? સહજાનંદ સ્વામીના પ્રતાપે.